સુરતની વરાછા બેઠકમાં ખરાખરીનો જંગ થવાનો છે। આ બેઠક પર બે ટર્મથી ચૂંટાઈ આવતા ભાજપનો ઉમેદવાર કિશોર કરણાની પાસે અને આમ આદમી પાર્ટીના નવનિયુક્ત નેતા અલ્પેશ કથેરિયા સહિત કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા રહી ચૂકેલા પ્રફુલ તોગડિયા વચ્ચે ત્રિપાંખિયા જંગ ખેલાવાનો છે કે ત્રણેય પૈકીના કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પ્રફુલ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। સાથે જ પ્રફુલ અને કિશોર સામે આક્ષેપ કર્યો હતો કે અગાઉ આરોગ્ય મંત્રી હોવા છતાં પણ ગુજરાતના લોકોએ આરોગ્યની સેવા મેળવવા માટે વલખા મારવા પડ્યા હતા। આરોગ્ય મંત્રી સુરતના હોવા છતાં પણ લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। सूरत विधानसभा की बार पैकी मुख्य बैठक वराछा बैठक गणवामां आवी छे के जे पाटीदारों गढ़ विस्तार गणवामां आवे छे अने वर्षो थी अहीं भाजपना धारासभ्य तरीके चूंटाया आवे छे। त्यारे आ वक्त की विधानसभा की चूंटी में जे तमाम लोकोनी वराछा बैठक पर नजर रहेली छे, कारण के खास आ बैठक परथी पास नेता अने आम आदमी पार्टी ना जे नेता अल्पेश कथेरिया तेमज पूर्व आरोग्य मंत्री कुमार काणानी सहित कांग्रेस ना जे पूर्व जे विपक्षी सभ्य रही चुकेला पपन तोगड़िया चूंटी लड़वा जा रहा है। त्यारे महत्वनु ए छे के आ बैठक पर थी त्रिपाखियो जंग योजावानो छे, त्यारे कोनी जीत अने कोनी हार तेना पर सौ कोईनी मीट मंडायेली छे। वीडियो छे पपन तोगड़िया अपना जोड़े जोड़ायेला छे, तेमना जोड़े वात करवानो प्रयत्न करीशुं। पपन भाई, कई रीतनो आजनो माहोल छे, लोकोनो मूड शुं कही रह्यो छे अने कई रीतना जीतनो आशावाद व्यक्त करी रह्या छो? શાસન ચાલુ આવે છે હમણાં જ બેને પ્રશ્ન કરતો હતો, રેશન કાર્ડ લોકો આ નાના માણસો છે એના રેશન ના કાર્ડ હતા એ પણ બંધ કરી દીધા, એટલે સરકાર કહે છે એમાં એ લોકો કઈ કરતી નથી, લોકો થાકી ગયા છે। કોરોના કાળ જેવો કાળ ચાલતો હતો, લોકડાઉન ટોપી બહેર્યું ત્યારે પણ આ રાજ્યના આરોગ્ય મંત્રી ગુજરાતમાં તો નહોતા જડતા, પણ વરાછાની પ્રજાએ જેને મત આપ્યો હતો એને નહોતા મળતા, એટલે લોકો આ વખતે કોંગ્રેસને આશીર્વાદ આપશે। તો બિલકુલ ભાજપને પછડાત આપવાનો પણ અહીં દાવો કરવામાં આવી રહ્યો છે। જે સમય કોરોના કાળ હતો તે દરમિયાન પણ જે આરોગ્ય મંત્રી રહી ચૂકેલા કુમાર કાનાણીએ વરાછા વિસ્તારની પ્રજાને પણ જે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવી જોઈએ તે પાડવામાં આવી નહોતી તે પ્રકારનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને આ બેઠક ઉપર તેઓનું કહેવું છે કે માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની લડાઈ છે, જો કે પાસ ચહેરો અલ્પેશ કથેરિયા પણ આ વખતે વરાછા બેઠક ઉપરથી ચૂંટણી મેદાનમાં છે, ત્યારે અહીં ત્રિપાખીઓ જંગ તો યોજાવાનો છે પરંતુ સૌથી મહત્વની બાબત એ જ રહેશે કે આ ત્રણ જે છે તે ચહેરાઓમાંથી કયો ચહેરો ઉભરીને સામે આવે છે અને ચૂંટણી જંગની અંદર વિજય પ્રાપ્ત કરે છે તે આવનારા પરિણામો જ બતાવશે। કેમેરા પર્સન ભટ બંબ સાથે રાકેશ બ્રહ્મભટ, જીએસટીવી સુરત। ભાજપ કોંગ્રેસ અને આપનો ત્રિપાખિયા જંગ ત્યાં જામવાનો છે। સુરતની વરાછા બેઠક પર ત્રિપાખિયા જંગ સર્જાવાનો છે કે તેમાં ત્રણેય પાર્ટીના ઉમેદવારોએ પોતપોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે।